નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાદર સંકુલ સ્વામી વિવેકાનંદ વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે મારું નામ મકવાણા હિતલ ધોરણ ચાર વિષય હિન્દી પાઠ છ ટકા કા ડર પાઠ છ ટકા કા ડર ઈસ કહાની મેં ગરીબી ઓર कष्ट से झूझती बुढ़िया की कथा है झोपड़ी का टपकता छप्पर उसे और भी संकट में डाल देता है वह मन ही मन झुंझला रही है बरसात से परेशान एक बाघ बुढ़िया की झोपड़ी के पास आकर बैठ जाता है બુઢિયા કી વાતે સુન કર અજાન ભયસે વ ગભરા ઉઠતા હૈર ભાગ જાતા હૈ ટ કા ડર એટલે કે જે વરસાદના ટપકા પડે છે એની બીખ આ કહાનીમાં એક ગરીબ વૃદ્ધા એની તૂટી ફૂટી ઝોપડીમાં જે વરસાદના ટપકા પડે છે એની બીકથી એના સંકટથી ગભરાઈ જાય છે અને મનમાં ને મનમાં કંઈક બોલી છે અને મનમાં ને મનમાં ડરી રહી છે કે જે આ વરસાદ પડે છે અને આ મારી તૂટી ફૂટી ઝોપડી છે જો વધારે વરસાદ પડશે તો મારી ઝોપડી એકદમ જ આખી તૂટી જશે અને એમાં જ એ વરસાદથી હેરાન થઈને એક વાઘ એ વૃદ્ધાની ઝૂંપડી પાસે કે આવીને બેસી જાય છે અને જે વૃદ્ધા વાતો કરતી હોય છે મનમાં ને મનમાં એ વાત કરતી હોય છે એ વાતો સાંભળીને એ વાઘ એકદમ ગભરાઈ જાય છે અને ત્યાંથી જતો રહે છે જોઈએ હવે આ પાઠમાં બરસાત કા દિન થા ચારો ઓર પાણી બરસ થા તો કે છે કે વરસાદનો દિવસ હતો અને ચારે બાજુ પાણી પડતું હતું જંગલ મેં બુઢિયાકા ઘર ભીગ રહ જલ્દી બુઢિયાકા ઘર ટપકને લગા તો કે એ જંગલમાં એ વૃદ્ધાનું ઘર હતું અને એનું આખું ઘર કે પલળી ગયું હતું અને કહે છે જલ્દી જ કે એ વૃદ્ધાનું ઘર કે ટપકવા લાગ્યો બુડિયા પરેશાન હો ઉઠી પરંતુ કરતી ભી ક્યાં છપ્પર કો છાય કોણ તો કહે છે કે એ કે એકદમ હેરાન પરેશાન થઈ ગઈ હતી પણ પરંતુ કે હવે કરે શું છપ્પરને કે કોણ સરખું કરે એટલે કે જે એની ઝોપડી હતી એનું જે 6 थाती इन्हें के कौन सरखी करे थोड़ी देर में ओले भी पड़ने लगे सू कहे छे के थोड़ी देर में ओले भी पड़ने लगे ઓલે એટલે કે જે આપણે વરસાદ પડે છે વરસાદની સાથે સાથે કે ઘણી વખત આપણે કરા બરફના નાના નાના ટુકડા પણ પડતા હોય છે તો કહે છે થોડી વારમાં કે વરસાદની સાથે સાથે કે બરફ પણ પડવા લાગ્યો બરફના ક કરા પણ પડવા લાગ્યા બેર બરાબર ઓલે ઉધર એક બાગ ઓલો કી મારસે પરેશાન હો ઉઠા તો કહે છે કે એ સમયે જ્યારે જે કરા પડતા હતા એ કરાની મારથી એક વાઘ પણ હેરાન થઈ ગયો હતો કૂદતે ફાદતે વ બુઢિયા કે ઘર કે પાસ પહોંચ્યા એ કે એ કરાના જે પડવાથી હેરાન થયો હતો એ જ ભાગ કે એ વૃદ્ધાની ઝોપડી પાસે કે આવી પહોંચ્યો બુઢિયા અંદર ચાવલ પકા રહી હતી ચૂલ પર પાણી ટપક રહ્યા છે કે એ જે વૃદ્ધા હતી એ પોતાની ઘરની અંદર કંઈક ચાવલ એટલે કે કંઈક બનાવી રહી હતી અને એક ચૂલા પર કે પાણી ટપકતું હતું ટપ ટપ વ ઝુંઝલા ઉઠી ઓર બોલી મુજે ટપકાસે એટલા ડર લગતા હે જીતના હૈતના ભાગસે બી નહીં તો કહે છે એણે જોયું કે એના આખા ઘરમાં જનતા ટપકા પડે છે એટલે એકદમ બોલવા લાગી કે મને તો આટલું કે ભાગથી પણ બીખ નથી લાગતી એટલું કે આ ટપકાથી મને હવે બીખ લાગે છે બાગને સોચા બુડિયા મુજસે તો નહીં ડરતી ના મગર ટપકાસે ડરતી હૈ તો એ ભાગે આ સાંભળી ઉઠ્યો અને બોલ્યો કે એ વૃદ્ધા મારાથી પણ નથી ડરતી એટલે કે એટલું આ ટપકાથી બીવે છે જરૂર ટપકા મુસ્સે બી બળા જાનવર હોગા એ ભાગ વિચારે છે કે નક્કી જ્યાં ટપકા પડે છે વરસાદના એ કે મારાથી પણ કંઈક મોટું જાનવર હશે બસ એટના સોચતે બાગ ગભરાયા ઓર સીર પર પેર રખ કર ભાગ ગયા તો કે છે આટલું સાંભળતાની વેત એ વાઘ ત્યાંથી ગભરાઈ જાય છે અને એવી રીતે ડોટ કાઢે છે કે જાણે એની પાછળ ખરેખર કોઈ પડ્યું હોય તો આ પાઠમાં આપણે જોયું કે જે એક વૃદ્ધા છે એ પોતાના છાપરામાંથી જે પાણી પડે છે એ ટપકાથી કેટલું બીવે છે અને મનમાં ને એને એવું પણ બોલી ઉઠે છે કે મને વગથી બીખ નથી લાગતી એટલે કે આ ટપકા પડવાથી બીખ લાગે છે હવે અહીંયા નીચે કેટલાક શબ્દાર્થ આપ્યા છે કે પરેશાન તો કે છે હેરાન છપ્પર તો છત જે ઘાસફૂસથી અથવા તો લકડી સે બની ઓલે જેને આપણે કરા કહીએ છીએ તે બેર એટલે કે બોર હવે અહીંયા અભ્યાસ આપ્યો છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજે અહીંયા કેટલાક પ્રશ્નોના જવાબ આપેલા છે તેના જવાબો તમારે લખવાના રહેશે પ્રશ્ન બે છે કે જંગલ મેં ઓર ક્યા ક્યાં ભીગ રહા હોગા સૂચિ બનાવીએ એટલે કે જંગલમાં બીજું શું શું પલળી રહ્યું હશે એની સૂચિ બનાવવાની છે પછી આવે છે સ્વાધ્યાય સ્વાધ્યાયનો પ્રશ્ન એક છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રશ્ન બે છે કે નિમ્નલિખિત મેસે પ્રત્યેક કે બારે મેં પાંચ સાત વાક્ય લીખીએ પહેલું આપ્યું છે મોર બીજું છે બાગ અને ત્રીજું છે તોતા આ ત્રણેયને વિશે પાંચ છ વાક્યમાં લખવાનું રહેશે પછી આવે છે પ્રશ્ન ત્રણ કે નીચે દઈએ ચિત્ર ચિત્રકા વર્ણન દસ વાક્યો મેં લખે નીચે એક મેળાનું ચિત્ર આપેલું છે એ ચિત્ર વિશે દસ વાક્યો લખવાના છે નીચે દીએ ગયે ચિત્ર કે આધાર પર કહાની લખે નીચે અલગ અલગ ચિત્ર આપેલા છે એ ચિત્રના આધારે વાર્તા લખવાની રહેશે નીચે દીયે ગયે ઉદાહરણ કે અનુસાર વાક્ય બનાવીએ અહીંયા કેટલાક વાક્યો આપ્યા છે ઉદાહરણમાં બિલ્લી આપ્યું છે હવે બિલ્લીનું બહુ વચન કરવાનું છે કે બિલ્લી હવે એનું વાક્ય બનાવવાનું છે કે મેરે ઘર મેં બિલ્લી હૈ તો એનું બીજું વાક્ય થશે કે મેરે ઘર મેં બિલ્લીયા હૈ એવી જ રીતે અહીંયા મગખી આપ્યું છે અને લડકી આપ્યું છે એના વાક્યો બનાવવાના છે